બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કરજણના વલણ ગામે ટીકે આઈડીએલ ટ્રસ્ટ અને એકેડેમી દ્વારા તેજસ્વી તાલાઓનો 10મો સન્માન સમારોહ યોજાયો. કરજણના વલણ ગામના પાદરમાં ટીકે આઈડીએલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીકે આઈડીએલ નોલેજ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે ગામના તેજસ્વી તાલાઓનો 10મો ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સમારંભના પ્રારંભે સાદરાઓએ સુંદર પ્રાર્થના પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનો ફૂલહારથી અને સાલ ઉઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું. સન્માન સમારંભના શરૂઆતમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં 70% ઉચ્ચ પરિણામ મેળવેલ 26 તેજસ્વી તાલાઓને મેડલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ, જેમાં હજારોની જનમેદની વચ્ચે જાહેરમાં તેજસ્વી તાલાઓનો મુખ્ય મહેમાન તરીકે પધારેલ સુરતની વિસુગુના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા સક્ષમ અધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉક્ટર દિવ્યેશ પરમાર, વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા એડવોકેટ મુબારક પટેલ, પાલેજરા માજી સરપંચ સલીમ વકીલ, કોલાવણાના સરપંચ પત્રકાર જરબ કાડીવલ, ગામ આગેવાન યુસુફ ઇખરિયા, માજી પંચાયત સભ્ય સાજીદ ખંડેરાવ, પત્રકાર તસ્લીમ પીરાવાલા તેમજ શિક્ષણવિદોના હસ્તે આ સમારંભમાં 26 મેડલ, 26 સન્માનપત્ર, 2 ટ્રોફી, 13 પ્રમાણપત્ર, 6 પુસ્તકો આમ તેજસ્વી તાલા ઉપર 70 ઇનામોની વર્ષા થઈ હતી. વલણ ગામના ઇતિહાસમાં એસએસસી બોર્ડની વાર્ષિક પરીક્ષામાં સૌથી વધુ 97% અને 99.90 પીઆર મેળવનાર વાંસીવાલા આયશા બીબી સલીમનું મેડલ, ટ્રોફી, સન્માનપત્ર અને પુસ્તક સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાંથી પધારેલા ડૉક્ટર રાજેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટના હસ્તે એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ.